નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈન. વાત કરીએ તો બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી સુધીના દરેક પદયાત્રિકો જે આ નાદ સાથે આગળ વધી રહ્યા છે ભાદરવી પૂનમ સુધી, જે પ્રમાણે દરેક પદયાત્રિકોમાં અંબાના દર્શનાર્થ અંબાજી પહોંચે છે. શક્તિ ભક્તિના આસ્થાનો જ્યાં એક સાથે ત્રિવેણી સંગમનો સંયોગ થાય છે, તે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદી કિનારે વસેલું મા અંબાનું પ્રાચીન તીર્થ છે. અદામમાં મા અંબાના ભક્તો અંબાજી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજીમાં સિવાય વિવિધ ભગવાનના મંદિરો પણ આવેલા છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું મહત્વ હોવાથી શૈલ ઉપરાંત લઘુલેશ સંપ્રદાયમાં પણ ગોળ સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. અંબાજીમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વિશ યંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનો નિષેધ હોય, પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે અને આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. પૌરાણિક મહાત્મય ભાગવત પુરાણ મુજબ પ્રજાપક્ષતિ દક્ષ રાજાએ બૃહસ્પતિક નામના યજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતી પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા છે. એ વખતે સતી પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતા પાર્વતી યજ્ઞકુંડમાં પડી જીવ દીધો હતો. એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરૂ કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ. ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબૂદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કરવા માંડી. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર સતી પાર્વતીના હૃદયનો હિસ્સો પડ્યું તે સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. 51 શક્તિપીઠો પૈકી 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં એકમાત્ર શક્તિપીઠ છે. કાર્તિક સુદ એકમ નવા વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરાય છે. ચાચર ચોકમાં 9 દિવસીય ગરબા તેમજ ટ્રસ્ટ દ્વારા 8મે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. વાત કરીએ તો મા અંબાના ધામમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વિસા યંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિશ્ચિત હોય, પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. આના સ્પેશિયલ રિપોર્ટ સાથે બસ હું તમારાથી રજા લઉં છું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આવશે. નમસ્કાર.